नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनो स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। स्थानिक स्वराज की चूंटनी शांतिपूर्ण और पारदर्शी करवा माटे तंत्र द्वारा अपायो आखरी ओप। वासंदा धारासभ्य पर थयेला हुमला प्रकरण में वलसाड यूथ कांग्रेस ना कार्यकरोए कलेक्टर ने आवेदन पत्र आप्यो। कुंता गाम में रस्ता पर पड़ेला कचरा की सफाई करता ग्रामजनों ने लीधो राहत नो श्वास। दादरा नगर हवेली की खरड़पाड़ा ग्राम पंचायत में खेडूतों माटे विविध सेवाओं कैम्प लगाड़वामां आव्यो। हवे समाचार विगतवार जोईए। पहाड़ी तालुका की 42 ग्राम पंचायत की चूंटनी ने लई वहीवटी तंत्र द्वारा आखरी ओप आपवामां आव्यो। पारडी तालुकानी आवतीकाले योजनार चूंटणीने लई वहीवटी तंत्र द्वारा पारडी हाईवे स्थित कुमार कन्या प्राथमिक शाळा खाते आखरी ओप आपवामां आव्यो छे। पारडी तालुकामां 42 सरपंच अने 314 सभ्योनी बैठक माटे 121 मतदान मथकोए चूंटणी योजाशे, जे माटे 1,02,605 मतदारों बेलेट पेपर द्वारा मतदान करशे। चूंटणीनी मतगणतरी 21 डिसेम्बरना रोज गुजराती कुमार कन्या प्राथमिक शाळा खाते हाथ धरवामां आवशे। जो कि 4 सरपंच अने 101 सभ्यो बिनहरीफ रहेशे, ज्यारे 42 सरपंचो माटे 116 उमेदवारो अने 314 सभ्यो माटे 763 उमेदवारोनुं भावि मतदारों नक्की करशे। चूंटणी दरमियान कायदो अने व्यवस्था जळवाई रहे ते माटे चुस्त पोलीस बंदोबस्त पेट्रोलिंग पोलिंग बूथ सुधी पहोंचवा माटे सरकारी एसटी बस तेमज प्राइवेट लक्झरी बस टेम्पा कार वगैरेनी व्यवस्था करवामां आवी छे। पारडी तालुकामां 18 અતિસંવેદનશીલ ગામો આવ્યા છે, જ્યાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। 281 પોલીસ જવાનો સહિત 626 સરકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ઇન્ચાર્જ મામલતદાર પ્રશાંત પરમારે આવું જણાવ્યું છે। તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરાઈ છે, ત્યારે આપણને મળેલી તકને વધાવી મતદાન અવશ્ય કરવા અનુરોધ કર્યો હતો। ચૂંટણી કામકાજમાં સેકન્ડ પીએસઆઈ આરજી મહેતા, નાયબ મામલતદાર, શિક્ષકો, વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ વગેરે ચૂંટણીની તૈયારીમાં ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા। ચૂંટણી 2021 અંતર્ગત આપણે પારડી તાલુકામાં 42 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી આવતીકાલે થઈ જવા રહી છે। કુલ 121 મતદાન મથકોમાં આપણે ચૂંટણીનું આયોજન છે। એમાં દરેક મતદાન મથક દીઠ એક પ્રિસાઇડિંગ ઓફિસર, એક ફર્સ્ટ પોલિંગ ઓફિસર, એક ઓપી અને એલપી, એક પોલીસ જવાન અને પટાવાળા, એમ કુલ 6 જણની ટીમ આપણે દરેક મતદાન મથક પર આજે એમને રવાના કરીશું। શાંતિપૂર્ણ રીતના મતદાન થઈ રહે તે માટે આપણે સંવેદનશીલ મતદાન મથક 18 છે તેના માટે આપણે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને આવતીકાલે મતદાન દિવસે શાંતિપૂર્ણ રીતના મતદાન થાય તે મુજબ તમામ આયોજન આપણે કરી દેવામાં આવેલું છે। ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શી કરવા માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ। ઉમરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અંતર્ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે। શાંતિપૂર્ણ અને પારદર્શી મતદાન થાય તે માટે તંત્ર તડામાર તૈયારી હાથ ધરાઈ છે। ઉમરગામ એમએમ હાઈસ્કૂલ પરિસરમાં બેલેટ પેપર તેમજ મતપેટી સહિતની સામગ્રીઓ મતદાન મથકે પહોંચવાડવા ચૂંટણી અધિકારીઓ કવાયત કરતા જોવા મળે છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર ખડે પગે ફરજ બજાવતો જોવા મળે છે। વલસાડ જિલ્લાની 300 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લા પોલીસ સંપૂર્ણપણે થઈ સજ્જ। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને મહારાષ્ટ્ર સંઘ પ્રદેશ દમણ અને સેલવાસની બોટ જોડતો હોવાથી જિલ્લો હોવાથી મોટી સંખ્યામાં દારૂ ઘુસાવી મતદારોને રીઝવવાના પ્રયાસો કરતા હોય છે, જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં મતદારોને રીઝવવા માટેનો દારૂ લાવતો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની 24 આંતરરાજ્ય બોર્ડ ઉપર સંઘ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જિલ્લાની 24 આંતરરાજ્ય બોર્ડ ઉપર મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાંથી આવતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે। સંઘ પ્રદેશમાંથી આવતા ગેરકાયદેસર દારૂ લઈ આવતા 200થી વધુ વાહનો પકડી પાડવામાં આવ્યા છે, તો સાથે સંઘ પ્રદેશ બોર્ડ પર લગાવવામાં આવેલા નેત્રમ કેમેરાથી જિલ્લા પોલીસ દ્વારા 24 કલાક બોર્ડ ઉપર નજર રાખવામાં આવી રહી છે। ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે।
वलसाड़ जिल्ला ने दमणनी महाराष्ट्रनी अने सेलवासनी आ बॉर्डरो लागे छे। आ तमाम जग्याए कुल 24 इंटरस्टेट बॉर्डरो छे के जेमना पर जरूरी पोलिस बंदोबस्त मुकवामां आव्यो छे। उपरांत मोटा भागनी जे चेकपोस्टो छे एना पर नेत्रमना कैमेरा पर लगाड़वामां आव्या छे, जेनुं पण नेत्रमना कैमेरा द्वारा सतत मॉनिटरिंग चालू छे। आज समग्र चूंटणी प्रक्रिया थई अत्यार सुधी एमां कुल 3,800 जेटला ईसमो विरुद्ध अटकायती पगला लेवामां आव्या। कुल 576 जेटला परवानेदार हथियारों जमा लेवामां आव्या। कुल 38,000 जेटला वाहनों चेक कर्या, एमांथी 222 जेटला गुनाहित मळता एमना विरुद्ध कार्यवाही करवामां आवी। आ समग्र प्रक्रिया दरमियान 2,842 लीटर देशी दारू पकड़वामां आव्यो अने इंग्लिश दारू 41,740 बॉटलों पकड़वामां आवी, एटले के कुल आश्रे 60 लाख जेटलो इंग्लिश दारू पकड़वामां आव्यो। समाचारोमां समय छे नानकडा विरामનો, વિરામ બાદ આપ જોઈ શકશો। વાસંદા ધારાસભ્ય પર થયેલા હુમલા પ્રકરણમાં વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યો। કુંતા ગામમાં રસ્તા પર પડેલા કચરાની સફાઈ કરતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। દાદરાનગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતમાં ખેડૂતો માટે વિવિધ સેવાઓનો કેમ્પ લગાડવામાં આવ્યો। વિરામ બાદ આપનું સ્વાગત છે। વાસંદા ધારાસભ્ય પર થયેલા હુમલા પ્રકરણમાં વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટરશ્રીને આપ્યું આવેદનપત્ર। 16 ડિસેમ્બર 2021 ની સાંજે ઉનાઈ ગામના સરપંચ પદના ઉમેદવારોને ચૂંટણી પ્રચાર અર્થે વાસંદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ ચરવી ગામના પટેલ ફળિયામાં ગયા હતા। ચૂંટણી પ્રચાર કર્યા બાદ ધારાસભ્ય આનંદભાઈ પટેલ બીજા ગામમાં પ્રચાર કરવા માટે ગાડીમાં બેસીને નીકળી ગયા હતા। તે સમયે આનંદભાઈની ગાડી ઉપર રસ્તામાં ઉભેલો ઈસમોએ ગંભીર હુમલો કર્યો હતો। ત્યારબાદ ભારે બોલાચાલી થતા ગામ લોકો ત્યાં દોડી આવ્યા હતા। ગામના લોકોને જોઈ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા, જે ઘટના લોકશાહીની ખુલ્લી હત્યા થતી હોવાનું જણાય આવે છે। આથી અમો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વાસંદાના ધારાસભ્ય ઉપર હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી। આ ઘટનાના તમામ ગુનેગારોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને ગુનેગારોને સખતમાં સખત સજા થાય તે માટે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। જો માંગણીને સંતોષાય અને ગુનેગારોની ધરપકડ ન થાય તો અમે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે। આજે અમે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ગત 16 ડિસેમ્બરના રોજ વાસંદા ચીખલીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ, જેઓ
ઉનાઈના ચરવી ગામ ખાતે ચૂંટણીના અર્થે પ્રચાર માટે ગયા હતા. તેઓ ત્યાં મિટિંગ પતાવીને પરત ફરી રહ્યા હતા. તે સમયે અમુક અસામાજિક તત્વો દ્વારા એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એમના ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પછી એઓ જયારે પોલીસ ફરિયાદ માટે ગયા તો એ ધારાસભ્યશ્રીને 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા અને એમની ફરિયાદ હસ્તલેખિત લેવામાં આવી હતી. અમારો પ્રશ્ન એ છે કે આજે 1.5-3 લોકોના જનપ્રતિનિધિ એવા ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાથે જો આ ઘટના ઘટી શકતી હોય તો સામાન્ય પ્રજા સાથે શું થઈ શકે? શું આપણા દેશમાં આવી પરિસ્થિતિ છે? આજે ધારાસભ્ય જેઓ આદિવાસી સમાજના હર હંમેશ પડખે ઉભા રહે છે છતાં પણ એમના સાથે આવી પરિસ્થિતિ આવી ઘટના ઘટે છે, તો આ માટે અમે આજે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એ માંગણી કરીએ છીએ કે જે ગુનેગારો છે એમને તાત્કાલિક ધોરણે એમની ધરપકડ કરવામાં આવે અને જો એમની ધરપકડ તાત્કાલિક ધોરણે ના કરવામાં આવે તો અમે ગાંધી ચિત્યા માર્ગે પણ અમને આંદોલન કરતા આવડે છે અને અમે આંદોલન કરીશું. દમણમાં કામદાર પાસેથી ફોન ઝૂંટવનારા 2 આરોપી ઝડપાયા, 2 દિવસના રિમાન્ડ થયા મંજૂર. દમણમાં ફોન ઉપર વાત કરીને ઘરે જઈ રહેલા કામદારના હાથમાંથી મોબાઈલ છૂટવી ફરાર થનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નાની દમણ સ્થિત ગુરુકૃપા કંપનીના રૂમમાં રહેતા અને રેડીપેક કંપનીમાં નોકરી કરતા દીપકસિંહ ઓમપ્રકાશ વેલદારે 15 ડિસેમ્બર પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ કંપનીથી છૂટી પરત ઘરે જતી વખતે ઓપો ફોનથી કોઈ સાથે વાતો કરતા જઈ રહ્યા હતા. તે સમયે નંબર વગરની બાઇક ઉપર આવેલા 2 ઇસમો નજીકમાં આવી હાથમાંથી મોબાઈલ છૂટવી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં પોલીસો ગુનો નોંધી તપાસ કરતા આરોપી અભિષેક લલન તિવારી રહે રમણભાઈની બિલ્ડિંગ ડાભેલ અને કે વિકાસ રાજુ જયસ્વાલ રહે ઇન્ડિયા હાઉસ રીંગણવાડાને પકડી પાડી પૂછપરછ કરતા તેમને મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરી 18 તારીખ સુધી રિમાન્ડ મેળવાયો છે. ગઈકાલે સાંજના એક રીંગણવાડા એરિયામાં દીપકસિંહ નામનો વ્યક્તિ પોતાના કામના અનુસંધાને રસ્તામાં જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન કોઈ અજાણ્યા 2 વ્યક્તિએ એમનો મોબાઈલ છીનવી અને ભાગી ગયેલા, જેના અનુસંધાનમાં એમણે કલરિયા આઉટપોસ્ટમાં પોતાની ફરિયાદ નોંધાવતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કામ ચાલુ રાખતા અલગ અલગ પોલીસની ટીમો બનાવીને અલગ અલગ એરિયાઓમાં કામ કરતા 2 આરોપીની ધરપકડ કરી છે. અને એ બંને જણ જે રહેવાસી છે એ ડાભેલ ઇલાકાના રહેવાસી છે અને આગળને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કુંતા ગામમાં રસ્તા પર પડેલા કચરાની સફાઈ કરતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. દાદરાનગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતમાં ખેડૂતો માટે વિવિધ સેવાઓનો કેમ્પ લગાડવામાં આવ્યો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કુંતા ગામના રસ્તા પર પડેલા કચરાની સફાઈ કરતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. દમણ અને ડાભેલની વચ્ચે આવેલા કુંતા ગામના મુખ્ય માર્ગ પર પડેલા પ્લાસ્ટિકના કચરાને આજે સળગાવી દેવામાં આવતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટેજના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું. સ્થાનિક તંત્રએ છેક કુંતેશ્વર મંદિર સુધીની માર્ગની સફાઈ હાથ ધરી હતી અને 1 દિવસમાં આખો માર્ગ સ્વચ્છ બનાવી નાખ્યો હતો, જ્યારે બાકીનો વેસ્ટેજ ગણાતો પ્લાસ્ટિકનો કચરો સળગાવી દેવામાં આવ્યો હતો. જો કે ગામલોકોના જણાવ્યા અનુસાર ગામના સરપંચ અને પંચાયત દ્વારા ઘરે ઘરે કચરો ઉચકવાનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ગામ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એવા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, જેના કારણે કુંતા સ્વચ્છ અને સુંદર ગામ બની રહ્યું છે. પરંતુ કુંતા ગામની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની કેટલીક બેજવાબદાર કંપનીઓ પોતાનો કચરો રાત્રે ટેમ્પામાં ભરીને અહીં ઠાલવી જતી હોય છે, જેને કારણે અંતે બદનામીનો ભોગ કાં તો ગ્રામજને અથવા તો તે સમયના સરપંચે બનવું પડે છે. એટલે આવી લેભાગુ કંપનીઓ સામે વહીવટી તંત્ર કડક પગલાં હાથ ધરે તેવી માંગ પણ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે. હાલ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ચાલી રહી છે. કુંતા ગામમાં પણ સરપંચ પદે 30 વર્ષની લાંબી ઇનિંગ રમી ચૂકેલા હરજીભાઈ ટંડેલ સામે અન્ય એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. બંનેનો ચૂંટણી પ્રચાર પણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે આગામી ચૂંટણીમાં જે વ્યક્તિ સરપંચ પદે વિરાજે તો આવનારા સમયમાં ગામના માર્ગો પર કચરો ફેંકી જતી કંપનીઓના વાહનો અને કર્મચારીઓની ઓળખ કરવા માટે રોડ પર સીસીટીવી કેમેરા લગાવે તેવી માંગ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. સરપંચ સફાઈ પર ખરેખર ખૂબ જ ધ્યાન આપે છે, પણ કોઈએ ખોટી રીતે વાપી દમણ કુંતા રોડ પર જે કચરો નાખ્યો છે આપ્યું છે ખોટું પ્લાસ્ટિકનો કચરો નહીં. એકચ્યુઅલી અમારા કુંતા ગામમાં પ્લાસ્ટિકની કોઈ કંપની છે જ નહીં. આ બહારથી કોઈ રાત્રે કંપની કચરો નાખી જાય છે ને રાત્રે કોણ નાખી જાય ખબર નથી. પછી સરપંચ
આ વ્યવસ્થિત રીતે સફાઈ લોકો પાસે સફાઈ કરાવે છે અને આજે બી જો તમે બધું ક્લીન સાફ કરીને આવ્યું છે સરપંચે ખોટી રીતે આ લોકોએ ન્યૂઝમાં આવ્યું છે કે આ સરપંચ ધ્યાન નથી આપતા. ખરેખર સરપંચે ગામની અંદર ખૂબ જ કામ કર્યું છે. આજે છેલ્લા 30 વર્ષથી સરપંચ તરીકે ચૂંટાઈને આવે છે, કામ કર્યું તો કોઈને સ્વીકારે છે ને, એટલે ખરેખર સરપંચ ખરેખર કામની અંદર ખૂબ જ ધ્યાન આપે છે કે સફાઈના માણસો કાયમ માટે સફાઈ કરતા જ હોય છે અને જે કરતી વખતે સરપંચ ખરેખર ધ્યાન બી આપે છે. આવતા વખતે આ વ્યવસ્થિત સરપંચ પાસે ચૂંટાઈને આવશે તો અંદર આ રોડ ઉપર સીસીટીવી કેમેરા લગાવીને બી અને આપણે ધ્યાન રાખીશું એના પર ને કોણ નાખી જાય છે તેના પર સખત પગલાં લેવામાં બી આવશે. આ ગામનો કચરો ખરેખર ગામનો કચરો છે જ નહીં, આ બહારથી જ કોઈ વ્યક્તિ નાખી જાય છે, રાત દરમિયાન નાખી જાય છે એટલે ખબર નથી પડતી, છતાં બી ધ્યાન આપીને આ બધું સાફ સફાઈ સરપંચ કરાવે છે કાળજી રાખીને. આજે કચરો સમજે કમ આ મેઇન રોડ પર 1.5 કિલોમીટર જે એરિયામાં કચરો સાફ સાફ કરાવી દીધો વ્યવસ્થિત ને આ માણસો પાસે સાફ કરાવે છે વ્યવસ્થિત. કચરો કોઈ બહારની વ્યક્તિ કોઈ નાખી જાય છે કંપનીનો કચરો, એકચ્યુઅલી ખબર નથી પડતી કોણ નાખી જાય છે. એના માટે હવે ફરીથી તકેદારી રાખવા માટે કેમેરા લગાવવાની અમે તૈયારી કરીએ છીએ ને આ ખરેખર જો પકડાઈ જશે ધ્યાનમાં આવશે તેના પર કડક પગલાં લેવામાં આવશે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે વલસાડના ઇન્ડિયન યુથ કોંગ્રેસે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. ગુજરાતમાં તાજેતરમાં જ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી, જે માટે ગુજરાતના લાખો યુવાનોએ તેમના ઉજળા ભવિષ્ય માટે આ પરીક્ષાને લઈ તનતોડ મહેનત કરી હતી, પરંતુ પરીક્ષા યોજાઈએ પહેલા જ તેનું પેપર લીક થઈ જવા પામ્યું હતું, જેને લઈ લાખો યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. અગાઉ પણ ગુજરાતમાં સરકારી નોકરીઓની લેવાતી પરીક્ષામાં અનેકવાર પેપર લીક થવાની ઘટનાઓ બની છે, જેને લઈને ગુજરાતના યુવાનોની મહેનત પાણીમાં જઈ રહી છે અને એમને નિરાશ થવું પડી રહ્યું છે. ત્યારે વારંવાર પેપર લીક થવાની ઘટનાને લઈ ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે વલસાડના કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ સાથે જોડાયેલા દોષિતોને શોધી કડકમાં કડક સજા કરવામાં આવે અને એ પ્રમાણે પેપર લીક થઈ રહ્યા છે એ જોતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જે એ સીધી રીતે આ મામલે જવાબદાર હોય એવા આક્ષેપ લગાવી એમને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવે એવની માંગ કરી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ન થાય એવી લાગણી વ્યક્ત કરી છે. પેપર લીક બાબતે અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ. ગુજરાત રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે. આજે આપણા ગુજરાત રાજ્યમાં કેટલા બધા વિદ્યાર્થીઓ એક્ઝામોની તૈયારી કરી રહ્યા છે, છતાં પણ આજે જો આ પેપર લીક થાય છે તો વિદ્યાર્થીઓનું જીવન વિદ્યાર્થીઓ સંકટમાં છે એમ આપણે કહી શકીએ છીએ. અમે વલસાડ જિલ્લા યુથ તરફથી અમે વિરોધ કરીએ છીએ કે એવું તો સરકાર શા માટે આવી ઘટના શા માટે ઘટી રહી છે એમ. આ ખૂબ જ ચિંતાજનક છે. વિદ્યાર્થી એટલે આપણા દેશનું ભવિષ્ય છે, એમના ભવિષ્ય પર આજે પ્રશ્ન ઉઠી રહ્યો છે. ચોક્કસ રીતે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં લાગી રહ્યું છે, કારણ કે આજે આપણા વલસાડ જિલ્લાની વાત કરીએ તો કેટલા બધા વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને આવી રીતે પેપર લીક થાય તો 100% વિદ્યાર્થીઓનું જીવન અંધકાર તરફ જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. જો પેપર લીક કરનાર ઉપર પગલાં નહીં લઈ તો અમે આંદોલન કરીશું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. દાદરાનગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતમાં ખેડૂતો માટે વિવિધ સેવાઓનો કેમ્પ લગાડવામાં આવ્યો. દાદરાનગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતમાં ખેડૂતો માટે વિવિધ સેવાઓનો કેમ્પ લગાડવામાં આવ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ મામલતદાર કચેરી દ્વારા આજ ખરડપાડા પંચાયતમાં ખેડૂતોને આવકના દાખલા, જમીન માપની, વારસાઈ, ખેતી અને અન્ય ગૃહ ઉદ્યોગ માટે લોનની જાણકારી, પશુપાલન માટે ગીર ગાયની નોંધણી જેવા કામોને પંચાયત બેઠા ઉપલબ્ધ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ માટે આવકના દાખલા, શાળા
બેઠા આપવા મહેસૂલ કેમ્પનું આયોજન કરાયું. લાભાર્થીઓને શાળા બેઠા આવક પ્રમાણપત્ર આપવાની પ્રશાસનની પહેલને આવકારતા વાલીજનો દાદરા નગર હવેલીના કલેક્ટરના દિશાનિર્દેશ અનુસાર વિવિધ પંચાયત આ મહેસૂલ વિભાગની કામગીરી જનતાને ઘર બેઠા પ્રાપ્ત થાય એ હેતુસર પ્રશાસને અપને દ્વાર કાર્યક્રમ હેઠળ આજે નાયબ કલેક્ટર ચાર્મી પારેખે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ખરડપાડા સરપંચ જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો. આજ રોજ ખરડપાડા પંચાયતમાં રેવન્યુ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટની જેટલી સર્વિસીસ છે એની સાથે સાથે ફૂડ એન્ડ સિવિલ સપ્લાયઝ ડિપાર્ટમેન્ટ, આધાર કાર્ડ, એની સાથે સાથે જે પેન્શન વગેરે જે સ્કીમ હોય છે, જે વિધવા પેન્શન અને ડિસેબિલિટી પેન્શન તથા ઓલ્ડ એજ પેન્શન, અને રજિસ્ટ્રાર ઓફિસની પણ જેટલી સેવાઓ છે જેમ કે મેરેજ રજિસ્ટ્રેશન, એ બધી સેવાઓને અહીંયા પૂર્ણ પાડવામાં આવશે. અમે શેડ્યુલ એ રીતે રાખેલું છે કે અહીંયા જેટલા લોકો એકત્રિત થયેલા છે એમને જે જે સર્વિસીસ યા તો યોજનાઓની રિક્વાયરમેન્ટ છે એમના એ લોકો ફોર્મ ભરશે. અમે હરેક ડિપાર્ટમેન્ટના જે હેલ્પર્સ પણ રાખેલા છે જે એમને ફ્રીમાં ફોર્મ ભરીને આપશે અને અહીંયા સબમિટ કરશે. આજે 1:30 વાગ્યા સુધી જેટલા ફોર્મ્સ રિસીવ થશે એમાં કોશિશ એ જ રહેશે કે બધા ફોર્મને એક્ઝામિન કરીને સાંજે 5 વાગ્યા સુધીમાં એનું નિરાકરણ લાવવામાં આવે અને જે તે જગ્યા પર એમને એ ડિપાર્ટમેન્ટની સ્કીમમાં એનરોલ કરવામાં આવે યા તો એમને એ બેનિફિટ આપવામાં આવે, અને 1:30 વાગ્યા પછી જેટલા ફોર્મ્સ કલેક્ટ કરવામાં આવશે એને પ્રોસેસ કરીને 2 યા 3 દિવસમાં એમને એ યોજનાનો લાભ આપવામાં આવશે. તો આજે અહીંયા ઘણા સમય પછી ખરડપાડા પંચાયતમાં અમે ફરી પાછું એક રેવન્યુ કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે અને બધા ડિપાર્ટમેન્ટની સર્વિસીસને અને પ્રશાસનને લોકોના ઘર આંગણે લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે ખરડપાડા પંચાયત અને નરોલી પંચાયતના જે રેવન્યુ કેમ્પની ઓપનિંગ કરવામાં આવી છે, અહીં બધા જમીન વારસાઈ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, રેશન કાર્ડ, આધાર કાર્ડ, માપણી, નકશા તેમજ અન્ય સ્કીમો આજે પ્રશાસક તરફથી આવ્યા છે અને અમારા બંને પંચાયતના જે લાભાર્થીઓ વધારે વધારે કરીને એમનો લાભ લે એવી અપેક્ષા રાખીએ અને અમારા પંચાયતના સ્ટાફો બધા મદદ કરશે, ફ્રીમાં એ લોકોનું કામ થાય એવી અમારે પંચાયતના સ્ટાફો કામ કરશે અને તથા અમારા પંચાયતના 10 વોર્ડના મેમ્બરો પણ આવ્યા છે, આજે સાંજે 5:30 વાગ્યા સુધી રહેશે, મદદ કરશે લાભાર્થીઓને એવી અમે અપેક્ષા રાખીએ. કરંબેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરંબેલા પંચાયત રક્ષક મંચે ચૂંટણીમાં ઝંપલાવતા વાતાવરણ ગરમાયું. કરંબેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરંબેલા પંચાયત રક્ષક મંચે ચૂંટણીમાં ઝંપલાવતા વાતાવરણ ગરમાયું છે. પાછલી ગ્રામ પંચાયત બોડીના સભ્યો દ્વારા કરાયેલા ભ્રષ્ટાચાર અંગે ગામને વાકેફ કરી મતની અપીલ કરી ગામને ભ્રષ્ટાચારથી બચવા માટે જંગી બહુમતીથી ચૂંટી લાવવા અપીલ કરાઈ છે. મારું નામ ડેવિડ પટેલ, હું કરંબેલા ગામમાં રહું છું. હમણાં અમારી નવી એક પેનલ ઊભી થઈ છે, ન્યૂ જનરેશન, બધા યુવા વર્ગ અને લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે અમે નવી પેનલ ઊભી કરી છે અને એમનું નિશાન છે કઢાઈ. કઢાઈ પર આ વખતે ઈવીએમ મશીન નથી, બેલેટ પેપર છે, એટલે 2 વાર સિક્કા દબાવવાના રહેશે, બરાબર, જેથી કરીને આપણે નવા વર્ગનું જે નવું યુવા પેઢી છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટે હું વોટ આપવા માટે કરંબેલા ગામમાં અપીલ કરું છું. અને અમારો સરપંચ ઉમેદવાર કાળીદાસ ધોળીને અમે સરપંચ ઉમેદવાર તરીકે ઊભી રાખેલો છે. હું વિશાલ ભરતભાઈ શાહ, રહેવાસી કરંબેલા, ઉમરગામ તાલુકામાં. અત્યારે અમારી જે પેનલ ઊભી છે કાળીદાસભાઈ ધોળીના નેતૃત્વ હેઠળ, અમારું ચિહ્ન છે કઢાઈ. એમાં જેટલા પણ સભ્ય છે એ દરેક તન મન ધનથી કામ કરશે એવી ગ્રામજનોને અમારા ઉપર પૂરેપૂરી આશા છે અને એ અમે આશા 100% પૂરી કરશું. એટલે આ વખતે દરેક ગ્રામજનોને વિનંતી છે કે તમે આપણે આજે શિક્ષિત પેનલ છે એનો ભવ્ય મતથી વિજય કરાવો. મારું નામ પિંકેશ મોહનભાઈ પટેલ, કરંબેલા મોટા પડિયા રહું છું. અમારો નવો
સરપંચ કાળુભાઈ મોહનભાઈ પટેલ આ ડોળી એને અમે નવો સરપંચ ઉમેદવાર તરીકે નિમણૂક કર્યો છે અને એને એનું નિશાન છે કઢાઈ એને જંગી બહુમતીથી વિજય બનાવી કઢાઈના નિશાન પર સિક્કો મારી એને વિજય બનાવો અમારી જે આગલી પંચાયત હતી એમાં જે સરપંચ અને સરપંચ અને ડેપ્યુટી સરપંચ એ લોકો આજે ગામમાં જો એ લોકો પર માણસો બી નથી જે એ લોકો બીજા ગામના માણસો લાવે છે પ્રચાર કરવા માટે અને એ લોકો થોડી દાદાગીરી બી વધી ગયેલી છે પંચાયતમાં કોઈને બોલવાનો ચાન્સ નથી આપતા અને બધું ભ્રષ્ટાચાર રીતે કરેલું છે એ માટે અમે કાળુભાઈને નવા ઉમેદવાર તરીકે લાવ્યા છે અને જંગી બહુમતીથી કઢાઈના નિશાન પર સિક્કો મારીને વિજય બનાવો સરીગામમાં સરીગામ વિકાસ મંચ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું રાકેશ રાયના નેતૃત્વમાં સરીગામ વિકાસ મંચના નેજા હેઠળ અનુભવી શિક્ષિતની સરીગામમાં દરેક વ્યક્તિ સાથે ઘરોબા ધરાવતા આદિવાસી સમાજમાં સેવા કરતા સહદેવભાઈ વધાત સરપંચ પદના ઉમેદવાર તરીકે અને 20 વોર્ડમાં ચૂંટણી લડી રહેલા તમામ સભ્યો શિક્ષિત છે સરીગામ વિકાસ મંચના નેજા હેઠળ ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને સરીગામ વિસ્તારના દરેક સમાજના લોકોનું સમર્થન મળી રહ્યું છે સરીગામના હજારો લોકોનો આવાજ એટલે સરીગામ વિકાસ મંચ સરીગામના ગ્રામજનોનો આવાજ બની વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડશું સ્વસ્થ સ્વચ્છ અને સુંદર સરીગામના સૂત્ર સાથે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઝંપલાવ્યું છે આગામી 5 વર્ષમાં સરીગામ ગ્રામ પંચાયત સમગ્ર રાજ્યમાં એક ઉદાહરણ બની છે સરીગામ વિકાસ મંચના તમામ ઉમેદવારો ઉત્સાહી શિક્ષિત અને ગામના વિકાસમાં રસ ધરાવતા યુવાનો છે સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગત 5 વર્ષના કુશાસનથી ત્રસ્ત ગ્રામજનોએ અગાઉ અમારા રાકેશ રાયના શાસન દરમિયાન પંચાયત કચેરી ખાતેથી જાતિ આવકના દાખલા રાશન કાર્ડને લગતી કામગીરી વૃદ્ધ પેન્શન વિધવા પેન્શનને લગતી કામગીરી ઘરે ઘરે પીવાના પાણીની સુવિધા સ્ટ્રીટ લાઇટ પેવર બ્લોક ડાબાના રસ્તા વગેરે કામો જે તે સમયે શાસનમાં હતા ત્યારે કર્યા હતા પરંતુ ગત 5 વર્ષના શાસનમાં ખાડે ગયેલા વહીવટને કારણે ગામમાં 30,000 જેટલા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેથી જ સરીગામ વિકાસ મંચના નેજા હેઠળ લડી રહેલા તમામ ઉમેદવારોને મતદારોનું ભારે સમર્થન મળી રહ્યું છે મતદારોના આશીર્વાદથી સરીગામ વિકાસ મંચના નેજા હેઠળ ચૂંટણી લડી રહેલા સરપંચ પદના ઉમેદવાર સહદેવભાઈ અને 20 વોર્ડના સભ્યો જંગી મતોથી જીતશે એવો રાકેશ રાય એ દાવો કર્યો હતો દરેક પક્ષના લોકોનું અમને સરીગામ વિકાસ મંચને સમર્થન છે સરીગામના હજારો લોકોનો બુલંદ અવાજ એટલે સરીગામ વિકાસ મંચ સરીગામના લોકોનો અવાજ બનીને અમે આગળના દિવસોની અંદર સરીગામને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાના છે અને સમગ્ર ગુજરાતમાં સરીગામ ગ્રામ પંચાયત વિકાસના દ્રષ્ટિએ સ્વચ્છ સ્વસ્થ અને સુંદર સરીગામ બની રહે અને ગુજરાતમાં નંબર 1 ગામ અમારું સરીગામ બને એવી નેમ સાથે અમે આ સરીગામ વિકાસ મંચે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અમારા બધા જ ઉમેદવારો ખૂબ શિક્ષિત છે નિષ્ઠાવાન છે ખૂબ જ અનુભવી છે ખાસ કરીને અમે ઘણા બધા મુદ્દાઓ સાથે આ ચૂંટણીમાં આવ્યા છે આપે જોયું છે કે છેલ્લા 5 વર્ષના સરીગામ ગ્રામ પંચાયતના કુશાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ત્રહેમામ પોકારી ગયા છે અને એના જ કારણે જે અમે કામો કર્યા હતા એ લોકોને ખ્યાલ છે જાતિના દાખલા આવકના દાખલા રાશન કાર્ડના કામો વૃદ્ધ અને વિધવા પેન્શનની વાત ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાની વાત સ્ટ્રીટ લાઇટની સુવિધા પેવર બ્લોકના રસ્તા ડામરના રસ્તા આવા અનેકો અનેક કામો અમે અમારા શાસનમાં આપ્યા હતા પણ છેલ્લા 5 વર્ષમાં લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને એ આક્રોશ સાથે એ ગુસ્સા સાથે આ વખતે સરીગામના 30,000 લોકો મતદાન કરવાના છે અને સરીગામ વિકાસ મંચને અને એમનું નિશાન જે માટલું છે મટકાના નિશાન ઉપર સિક્કા મારીને ભારે બહુમતીએ સરીગામ વિકાસ મંચને જીતાડશે સરીગામના સરપંચ પદના ઉમેદવાર અને 20 વોર્ડમાં અમે ભારે બહુમતીથી જંગી મતોથી જીતવાના છે આપને જણાવવા માગુ છું કે અમે અમારા મેનિફેસ્ટોની અંદર જણાવ્યું છે કે જે સરીગામના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ફળિયામાં ઘરમાં ફ્લેટમાં દીકરીનો જન્મ થાય તો 5,100 રૂપિયા પુરસ્કાર રૂપે આપવામાં આવશે અને સાથે સાથે એમના ઘરવેરો પણ 1 વર્ષ માટે માફ કરવામાં આવશે જે ઘરમાં દીકરી ગ્રેજ્યુએશન કોલેજનો અભ્યાસ પૂર્ણ કરે એ ઘરને એ દીકરીને 5,100 રૂપિયા અને એ ઘરનો વેરો માફ કરવામાં આવશે મા વગરની દીકરી બાપ વગરની દીકરી મા બાપ વગરની દીકરીના લગ્નના સમયે
सरीगाम ग्राम पंचायत 11,111 रुपया कन्यादान रूपे दीकरीने आपशे। भारे पगे जे माताओ बनवा जाए बहनों, जे भारे पगे बहनों छे, एमने छेल्ला 3 महीनामां 7मा 8मा ने 9मा महीनामां पौष्टिक आहारनी कीट आपीने માતાને પણ તંદુરસ્ત રાખશું અને એના જન્મનારું બાળક છે એ પણ તંદુરસ્ત રહે। સરીગામમાં ચારે તરફ સીસીટીવી કેમેરા લગાડીને માતા બહેનો અને દીકરીઓને વેપારીઓને સરીગામના ગ્રામજનોને સુરક્ષિત રાખવાનો અમે નિર્ધાર કર્યો છે। સરીગામના પ્રવેશ દ્વાર સમા મહાવીરનગર ખાતે સ્વાગત દ્વાર પ્રવેશ દ્વાર બનાવીને સરીગામમાં એક વેલકમ ગેટ બનાવવાનું પણ અમે આયોજન કર્યું છે। સરીગામના ઘર ઘર સુધી પેવર બ્લોકના રસ્તા, દરેક ફળિયામાં હોટમિક્સ ડામરના રસ્તા, દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા અને દરેક ફળિયામાં દરેક ઘરે સુધી અત્યાધુનિક સ્ટ્રીટ લાઇટની સુવિધા અને અદ્યતન લાઇબ્રેરી બનાવવાનું પણ અમે નિર્ધાર કર્યો છે। ખાસ કરીને સરીગામના લોકો માટે, કોઈ પણ જાતિના કોઈ પણ ધર્મના લોકો માટે મોક્ષરથની સુવિધા વિનામૂલ્યે સરીગામમાં ટૂંક સમયમાં જ પૂરી પાડીશું અને સાથે સાથે ભૂગર્ભ ગટર યોજનાને પણ સાકાર કરીશું। માનનીય કનુભાઈ દેસાઈ સાહેબ જે આપણા ગુજરાતના નાણામંત્રી છે અને માન્ય જીતુભાઈ ચૌધરી સાહેબ સક્ષમ છે, બધી અભ્યાસ કરેલો છે, બધા શિક્ષિત પણ છે અને બધા જાણે છે કે કોની પેનલને લાવવું છે, એટલા માટે આ વખતના અમારી જોડે એટલા બધા મહિલાઓ જોઈન્ટ થયા છે અને સક્રિય છે બધા વ્યક્તિઓ અને એમ કહે છે કે રાકેશભાઈને લાવવું છે, સહદેવભાઈને લાવવું છે અને પૂરી ટીમને લાવી છે, એટલા માટે અમારી સાથે છે બધા। જો તમે આ ચૂંટણી જીતશો તો તે પછી તમે મહિલાઓ માટે શું કરવાની જો ઈચ્છા કે એવું કંઈ પ્લાન કર્યું છે તમે? હા, અમે કર્યું છે, અમે મુદ્દાઓ પણ ઘણા રાખ્યા છે એમના માટે। જેવા કે કેવા મુદ્દાઓ છે, શું કામ કરવા માંગો છો મહિલાઓના તમે? દીકરી મમ્મી પપ્પા વગરની થઈ ગયેલી હોય એમના માટે બી અમે શિક્ષણના માટે ફીસ રાખી છે એમના માટે આપવા માટે અને ગર્ભવતી સ્ત્રી માટે 3 મહિના પહેલાં 7, 8, 9 મહિના પહેલાં અમે એમને કીટ આપવાના છે અને જ્યારે ડિલિવરી થાય એમની ત્યારે અમને ગિફ્ટમાં આપવાના છે બધી વસ્તુ। મહિલાઓ તરફથી કેવો પ્રતિસાદ તમને વોટર જે તમારા છે તેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? સારી રીતે મળતો છે અમને, બધાને મળે સારો મળે છે અને સાથ સહકાર બી એમનો સારો છે અમને બધાને છે। ઔદ્યોગિક નગરી વાપી બની પ્રવાસી રહીશોની કર્મભૂમિ। સમગ્ર વિશ્વમાં 18મી ડિસેમ્બરે વિશ્વ માઇગ્રન્ટ પ્રવાસી રહી દિવસની ઉજવણી થાય છે। ધંધા રોજગાર માટે પોતાનું રાજ્ય કે દેશ છોડી અન્યત્ર રાજ્ય કે દેશમાં સ્થાયી થતા હોય એવા લોકો માટે આ દિવસની ઉજવણી થતી હોય છે। વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક શહેર વાપી આવા લોકોથી જ બનેલું એક શહેર છે, જેમાં આજે સ્થાનિકો કરતા પ્રવાસી રહીશોની સંખ્યા અનેક ગણી થઈ ચૂકી છે। અન્ય રાજ્યો કે જિલ્લામાંથી આવેલા લોકો અહીં પાયાના કામગારથી લઈ ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ પણ બન્યા છે, તેમજ વિવિધ વસ્તુઓના વેપારમાં પણ પ્રવાસી રહીશો ની હાજરી જોવા મળી રહી છે। વાપીમાં ભારતના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવીને વસ્યા છે અને વાપીને પોતાનું વતન બનાવ્યું છે। વાપીમાં રાજસ્થાન, યુપી, બિહાર, ઓરિસ્સા, કલકત્તા, દક્ષિણ ભારતના કેરલા વગેરે રાજ્યના લોકો આવીને વસ્યા છે, જેમાં અનેક પરિવારોની આજે બીજી પેઢી ચાલી રહી છે। વાપીમાં અન્ય રાજ્યોમાંથી ઉત્તર ભારતીય, કન્નડ, મરાઠી, બિહારી, રાજસ્થાની, જાટ, બંગાળી, નેપાળી, ટુલ્લુ, મૈલાલી, પંજાબી સમાજ, સિંધી સમાજ સહિત અંદાજે 20થી વધુ વિવિધ નાના મોટા સમાજના લોકો વસી રહ્યા છે। વાપીમાં નવરાત્રી મહોત્સવ, ગણેશ મહોત્સવ, નવ દુર્ગા પૂજા, હોળી ધૂળેટીનો તહેવાર, દિવાળી સહિતના તહેવારોની ઉજવણીમાં અન્ય રાજ્યના લોકો અને સ્થાનિક રહીશો સાથે મળીને ઉજવે છે। ધીમે ધીમે હવે રાજકારણમાં પણ અન્ય રાજ્યના લોકો આવી રહ્યા છે। વાપી પાલિકામાં 7થી વધુ સભ્યો પણ અન્ય રાજ્યમાંથી આવે છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શી કરવા માટે તંત્ર દ્વારા અપાયો આખરી ઓપ। વાસંદા ધારાસભ્ય પર થયેલા હુમલા પ્રકરણમાં વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યો। કુંતા ગામમાં રસ્તા પર પડેલા કચરાની સફાઈ કરતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। દાદરાનગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતમાં ખેડૂતો માટે વિવિધ સેવાઓનો કેમ્પ લગાડવામાં આવ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચારો, જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।